नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारू आराध्या क्लासेसनी अंदर। हूँ छू आकाश उतरिया। आज आप धोरण 9 चैप्टर नंबर 7 सजीवों में विविधता एनो लेक्चर नंबर 1। लास्ट आपणे चैप्टर नंबर 3 फिनिश कर्यु। चैप्टर नंबर 3 पछी आपणे अत्यारे शुरुआत करीए छीए सजीवों में विविधता। तो विविधता की बात करिए तो अपनी आसपास पशु, पंखी, कीटको, मनुष्य, वगैरह जेवा सजीवों जोवा मळे छे। वृक्षों समावेश पण आनी अंदर थई थई छे। आ बधा छे तो सजीवो ज, पण बधानी अंदर शुं जोवा मळे छे? विविधता जोवा मळे छे, भिन्नता जोवा मळे छे। तमे मात्र कीटकोनी वात करी, कीटकोनो एक समूह विचारो तो एनी अंदर भिन्नताओ पण हशे, समानताओ पण हशे। मनुष्यनो समूह विचारो तो मनुष्यनी अंदर पण भिन्नताओ हशे, समानताओ हशे। तो थोड़ीक आपणे आवी वात करीए। बे मनुष्य ना रंग, रूप, देखाव, ऊंचाई वगैरे आमां आपणने शुं जोवा मळे? भिन्नता जोवा मळे। बधानी ज रंग, रूप, देखाव, ऊंचाई वगैरे केवुं होय छे? अलग अलग होय छे। तो आपणे कही शकीए कि आमां शुं जोवा मळे छे? भिन्नता जोवा मळे छे। परंतु हवे आज बे मनुष्यना पायाना कामनी वात करीए। बे मनुष्यना पायाना कार्य, अंतःरचना, अंतः शरीर रचना वगैरह में शू जोवा मळे छे? तो एमां तो समानता जोवा मळे छे। समझावू तमने? कोई पण बे व्यक्ति छे तो एनो रंग, रूप, देखाव, ऊंचाई आ बधी वस्तु अलग अलग हशे। परंतु बे सजीवोना, मतलब बे मनुष्यना पायाना कामनी वात करूँ तो पायाना कार्य, दाखला तरीके खोराक ग्रहण करवानी वात छे। तो कोई पण मनुष्य होय छे तो मनुष्य खोराक क्यांथी ग्रहण करे छे? तो मुख द्वारा खोराकनुं ग्रहण थाय छे, बराबर छे। ए खोराक जाय छे कोना? जठरमां। तो दरेक मनुष्य हशे तो दरेक मनुष्यना ખોરાકનું જે પાચન છે એ પાચન કઈ જગ્યાએ થાય છે? જઠરની અંદર। નાનું આંતરડું, મોટું આંતરડું, તો સેમ એ પેટર્ન તો કેવી રહેવાની છે? સરખી જ રહેવાની છે। તો આ થયું પાયાનું કામ। ચલો પછી હું બીજું પાયાનું કામ કરું કે વિચારવાનું કામ। તો દરેક મનુષ્યમાં વિચારવાની ક્રિયા સાથે મગજ સંકળાયેલું હશે। એવું નહીં બને કે કોઈ મનુષ્યની અંદર મગજ વિચારતું હશે અને અન્ય કોઈ સજીવ મનુષ્યની અંદર હાથ વિચારતા હશે, અમુક સજીવની અંદર પગ વિચારતા હશે। ના, જે પાયાના કામ છે, જે વસ્તુ જે અંગને સોંપેલી છે, જે કામ જે અંગને સોંપેલું છે એ તો કેવું રહેવાનું છે? સરખું જ રહેવાનું છે। આ પછી એક પ્રવૃત્તિ આપેલી છે 7.1 તમને। પ્રવૃત્તિ નંબર 7.1માં દેશી ગાય અને જર્સી ગાય એ બંને વચ્ચેનું કમ્પેરિઝન કરવાનું છે। देशी गाय अने जर्सी गाय। तो देशी गाय अने जर्सी गाय आ बन्ने ने तमे जुओ तो तमने कई कई भिन्नता जोवा मळशे। तो तमे कहेशो के रंग में भिन्नता हशे, ए बन्ने ना रूप में पण भिन्नता हशे, बन्ने गायोना देखाव में पण भिन्नता हशे, बन्ने गायोना शरीरना कदमा पण भिन्नता हशे, बन्ने गायोनी दूध उत्पादन क्षमता पण जुदी जुदी हशे। आ उपरांत कोई देशी गायनो समूह छे, घणी बधी देशी गाय छे अने एमां वच्चे कोई जर्सी गाय उभेली छे तो तमे इजीली एने અલગ કરી શકો, ડિફરન્શિએટ કરી શકશો કે ભાઈ જર્સી ગાય છે અને બાકીની ગાય કેવી છે? દેશી ગાય છે। તો દેશી ગાયનો સમૂહ હશે તો બધી ગાયો તમને એક જેવી લાગશે,
પણ એની વચ્ચે જો કંઈક જર્સી ગાય આવી જાય છે તો તમને કેવું લાગશે? વિભિન્ન લાગશે, બરાબર છે? તો એવી જ રીતે દેશી ગાય અને જર્સી ગાય બંને છે તો ગાય જ, બંનેનું મુખ્ય કામ છે દૂધનું ઉત્પાદન કરવું, બરાબર છે? તો પણ બંનેમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. તો આ તો એકમાત્ર ઉદાહરણ હતું. પૃથ્વી ઉપર વસવાટ કરતી જેટલા પણ સજીવો છે તો આ બધા જ સજીવોની જાતિ અને પ્રજાતિઓ વચ્ચે તમને કોઈને કોઈ સમાનતા, કોઈને કોઈ ભિન્નતા જોવા મળે છે. તો આ ભિન્નતાઓ કેવી રીતે આપણે સમજી શકીએ, કેવી રીતે સરળતાથી સમજી શકીએ, એ બધી વાત આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું. જેમ દેશી ગાય અને જર્સી ગાયમાં પણ ભિન્નતા હતી, હવે અચાનક તમને એવું કોઈ કહે કે ભાઈ મનુષ્ય અને ગાય એ બંનેની કમ્પેરિઝન કરવામાં આવે તો ટોટલી કે બંને છે તો સજીવ જ, મનુષ્ય પણ સજીવ છે, દેશી ગાય પણ અથવા સજીવ છે. મનુષ્યની કમ્પેરિઝન કોની સાથે કરવામાં આવે? દેશી ગાય સાથે. તો તમને ઘણા બધા તફાવત જોવા મળશે, ઘણી બધી ભિન્નતાઓ જોવા મળશે. દાખલા તરીકે શરીર રચના, પછી ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતા, એટલે ખોરાકની અંદર એ વિવિધતા જોવા મળે. શરીરની અંતઃરચના, તો મનુષ્ય અને દેશી ગાય ભલે છે સજીવો પણ એ બધામાં શું જોવા મળે છે? અલગ અલગ તફાવત જોવા મળે છે. બધા કાર્યો અલગ અલગ છે મનુષ્યના અને દેશી ગાયના, બરાબર છે? આ ઉપરાંત ભિન્નતાઓ કદના આધારે પણ જોવા મળે છે. કદના આધારે ભિન્નતા. હવે જો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા કે હું જે પણ અહીંયા વસ્તુ સમજાય એ બધા હશે તો સજીવો જ, પણ એ બધાના કદ કેવા કેવા હશે? અલગ અલગ હશે. દાખલા તરીકે હું વાત કરું બેક્ટેરિયાની, તો આ બેક્ટેરિયાનું કદ એટલું સૂક્ષ્મ છે કે તમારે બેક્ટેરિયા જોવા માટે થઈને સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. આ ઉપરાંત હું વ્હેલ માછલીની વાત કરું તો વ્હેલ માછલી એટલી મોટી છે, 30 મીટર એની લંબાઈ હોય. અમુક વૃક્ષો એવા છે, દાખલા તરીકે રેડ વુડ, સો મીટર ઊંચાઈના વૃક્ષો. તમે વિચાર કરો બેક્ટેરિયા એટલા સૂક્ષ્મ છે તમે નરી આંખે જોઈ નથી શકતા, બરાબર? તો અમુક સજીવો એવા પણ છે કે જે એટલા સૂક્ષ્મ છે, અને અમુક સજીવો એવા પણ છે જે 30 મીટર 100 મીટર જેટલી ઊંચાઈ અને લંબાઈ ધરાવતા હોય છે. તો જો વેરાયટી ઓફ રેન્જ કેટલી છે, સૂક્ષ્મદર્શક યંત્રથી માંડીને 1000 મીટર ઊંચાઈ સુધીના સજીવો. તો પૃથ્વી ઉપર આ બધા જ આની વચ્ચે આવતા બધી જ રેન્જના સજીવો, બધા જ કદ ધરાવતા સજીવો અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. આયુષ્યના આધારે ભિન્નતા. આયુષ્યના આધારે ભિન્નતા. તો અહીંયા પણ એવી ભિન્નતા જોવા મળે છે છોકરાઓ, કે પાઇન વૃક્ષો છે ને એ વર્ષો સુધી જીવિત રહી શકે છે, આપણે મચ્છરની વાત કરીએ તો મચ્છરનું જીવનચક્ર, મચ્છરનું આયુષ્ય કેવું હોય છે? થોડા દિવસો પૂરતું મર્યાદિત છે. મચ્છરનું જે આયુષ્ય છે એ અમુક દિવસો સુધી મર્યાદિત છે. તો આ થઈ આયુષ્યના આધારે ભિન્નતા.
આ ઉપરાંત દેખાવના આધારે પણ ભિન્નતા તમે જોઈ શકો છો કે પૃથ્વી ઉપર હજારો રંગબેરંગી કીટકો જોવા મળે, પંખીઓ જોવા મળે, તો આ બધાની અંદર ભિન્નતાઓ છે. તો દોસ્તો યાદ રાખો, આ જે બધી ભિન્નતાઓ છે ને એ એક બે વર્ષોમાં નથી આવેલી. ભિન્નતાઓ ઉદ્ભવ થવા માટે થઈને ઘણો મોટો સમયગાળો જોઈએ છે. હું બોલું એને ધ્યાન રાખજો. કોઈ પણ સજીવની અંદર રંગબેરંગી, દાખલા તરીકે કીટકો છે તો કીટકો રંગબેરંગી પ્રકારના હોય છે, વિવિધ પ્રકારના પક્ષીઓ હોય છે, તો આ બધા પક્ષીઓની અંદર આવતી જે વિવિધતાઓ છે, આ બધી ભિન્નતાઓ છે, એને ઉદ્ભવ થવા માટે તેને માત્ર એક બે વર્ષનો સમયગાળો નથી, એ લાખો અને કરોડો વર્ષોથી ચાલી આવતી સતત પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાના અંતે અત્યારે આપણને જે સજીવ સૃષ્ટિ જોવા મળે છે એ પ્રકારમાં ભિન્નતાઓ બધી જોવા મળે છે. ઇનશોર્ટ કહેવાનો મતલબ એવો જ છે કે કોઈ પણ સજીવની અંદર ભિન્નતાઓ આવે છે. દાખલા તરીકે દેશી ગાય અને જર્સી ગાયની અંદર તમે ભિન્નતાઓ જોઈ તો આ ભિન્નતાઓ ક્ષણિક નથી, આ ભિન્નતાઓ આવવા માટે તેને વર્ષોનો પ્રયત્ન હોય છે. બરાબર છે. ચલો નેક્સ્ટ હવે આપણે જોઈશું કે આ બધી ભિન્નતાનો અભ્યાસ કેવી રીતે થઈ શકે છે. ભિન્નતાનો અભ્યાસ કેવી રીતે થઈ શકે. હવે મેં તમને વાત કરી કે જે પણ ભિન્નતા છે ને એ ભિન્નતાની જે પ્રક્રિયા છે એ લાખો વર્ષોથી ચાલી આવતી સતત પ્રક્રિયા છે. ભિન્નતા એ લાખો વર્ષોથી ચાલી આવતી સતત પ્રક્રિયા છે. આ ભિન્નતાનો અભ્યાસ કરવા માટે આ ભિન્નતાનો અભ્યાસ કરવા માટે ઘણો બધો સમયગાળો જોઈએ. આ બધી ભિન્નતાઓ છે એનો અભ્યાસ કરવા માટે ઘણા વર્ષો સુધી અથવા ઘણા વર્ષોનો સમયગાળો આવશ્યક છે. ઘણા વર્ષોનો સમયગાળો આવશ્યક છે. હવે કોઈ સજીવની અંદર ભિન્નતા આવી છે તો આ ભિન્નતા માત્ર એક બે વર્ષોમાં નથી આવી, એને ભિન્નતા આવવા માટે લાખો વર્ષોનો સમયગાળો લાગેલો છે. તો આ લાખો વર્ષોના સમયગાળા દરમિયાન જે જે ભિન્નતાઓ આવેલી છે તો આ ભિન્નતાનો જો તમારે અભ્યાસ કરવો હોય દરેક સજીવની અંદર, દરેક સજીવની વાત કરું છું, દાખલા તરીકે માણસ છે તો માણસની અંદર આજથી લાખો વર્ષો પહેલાં માણસ કેવો હતો અને અત્યારનો માણસ કેવો છે એ અભ્યાસ તમારે કરવો છે તો ઘણો બધો સમયગાળો જોઈએ. એવી રીતે નાના કીટકની વાત કરો તો એમાં પણ તમારે ઘણો સમયગાળો જોશે. પક્ષીની વાત કરો તો એ પક્ષીની અંદર આવતી ભિન્નતા છે એનો અભ્યાસ કરવા માટે થઈને તમારે ઘણો બધો સમયગાળો આવશ્યક છે. બરાબર છે. પરંતુ આટલો સમયગાળો પ્રાપ્ત નથી. હવે દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકને માણસની અંદર આવેલી ભિન્નતાઓનો અભ્યાસ કરવો છે તો શું એ લાખો વર્ષો સુધી એ ભિન્નતાનો અભ્યાસ કરી શકશે? ના, જ્યાં સુધી એનું વૈજ્ઞાનિકનું જીવન હશે ત્યાં સુધી મેક્સિમમ એ અભ્યાસ કરી શકે છે. અને માત્ર કોનો કરી શકશે? માણસની જ ભિન્નતાનો અભ્યાસ કરી શકે છે.
तो भिन्नतानो अभ्यास एक पछी एक एम आपणे करी शकवाना नथी, कोई पण पर्टिक्युलर एक सजीवनी आपणे भिन्नतानो अभ्यास करी शकीए छे, आटलो समयगाळो प्राप्त नथी। आथी एक एक भिन्नतानो अभ्यास करता अभ्यास न करता सजीवों में जोवा मळती समानतानो अभ्यास करीशु, समानताना अभ्यास द्वारा विविध वर्ग अथवा समूह द्वारा अभ्यास ने सरल बनावी शकिए। खूब सरस वात लखी छे के भिन्नताओनो अभ्यास करता घणो बधो समयगाळो छे, जेटलो प्राप्य नथी आपणी पासे एटलो समयगाळो छे ने, तो सिम्पल शुं करो के बधा सजीवोने भेगा करो, एनी अंदर जे समानता जोवा मळे छे ए समानताना आधारे तमे शुं बनावो, एक वर्ग बनावी दो अने आ वर्गनो पछी अभ्यास करो। दाखला तरीके वनस्पति सृष्टि, तो एनी अंदर बधी ज प्रकारनी वनस्पतिओ आवी जाय। प्राणी सृष्टि, तो एनी अंदर बधा ज प्रकारना प्राणीओ आवी जाय। बेक्टेरिया, तो एनी अंदर बधा ज प्रकारना बेक्टेरिया आवी जाय। तो આવી રીતે તમે વિવિધ પ્રકારના જો વર્ગો બનાવીને અભ્યાસ કરશો તો ઓછા સમયગાળાની અંદર દરેક સજીવોનો તમે અભ્યાસ કરી શકશો। પણ તમે માત્ર ને માત્ર કોઈ એક સજીવ પકડી લેશો, દાખલા તરીકે મનુષ્ય, તો મનુષ્યમાં આવતી વિભિન્નતાઓનો અભ્યાસ કરવા માટે ઘણો બધો સમય લાગશે, બરાબર છે। તમે કોઈ પ્રાણી લઈ લેશો તો એ પ્રાણીને લઈને એની વિભિન્નતા આવેલી છે એ અભ્યાસ કરવા માટે ઘણો બધો સમય જશે, તો શું એના કરતાં બેટર છે? તો સિમ્પલી તમે શું કરો, વિવિધ ભિન્નતાઓનો અભ્યાસ કરવા માટે એ બધા સજીવોની અંદર સમાનતા છે। દાખલા તરીકે વનસ્પતિની વાત કરું તો દરેક વનસ્પતિની અંદર ક્લોરોફિલ આવેલું છે અને ક્લોરોફિલના કારણે દરેક વનસ્પતિ સ્વયંપોષી છે। તો તમે એક સજીવનો સમૂહ બનાવી દો કે સ્વયંપોષી પ્રકારના સજીવો, પ્રાણીઓ છે તો જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તો એક વિષમપોષી પ્રકારના સજીવો, તો એવી રીતે તમે અભ્યાસ કરી શકો છો। એક કોષીય બહુકોષી તરીકે અભ્યાસ કરી શકો છો। તો તમારે કોઈ એવા પાયાના લક્ષણો હશે તમારી પાસે જેના આધારે તમે સજીવોને ડિફરન્શિએટ કરશો અને એનો અભ્યાસ કરશો, તો એની વાત આપણે આગળ ઉપર જોવાની છે। આ ટોપિક્સ થોડોક થિયરિકલ છે, સમજવા માટે તેને ઘણું વિશાળ માઇન્ડ તમારી પાસે હોય તો તમે ઇઝીલી આ સમજી શકો છો। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ વર્ગીકરણ કેવી રીતે કરી શકીએ છીએ કે જેનાથી વિભિન્નતાઓનો અભ્યાસ, સમાનતાઓનો અભ્યાસ સરળ બને, એ વર્ગીકરણના આધાર વિશેની આપણે વાત કરવી છે। મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર। થેન્ક યુ।